ગીતાબેન નિમિત્ત બન્યા છે અને કથા બધી આપણે માટે છે. આપણે કથા સાંભળીએ તો આપણને ખ્યાલ આવે કે હવે આપણે કંઈક જીવનમાં ફેરફાર કરવાની જરૂર છે કે આપણે સીધે રસ્તે જઈએ છીએ. ગીતાબેન તો મહારાજના ભક્ત હતા અને મહારાજના ધામમાં પહોંચી ગયા, એની તો સુખે સુખિયા છે. એના પરિવારમાંથી, એના સગા સ્નેહીઓમાં હવે અમારે શું કરવાનું છે એ રસ્તો મેળવવા માટે આ કથા છે. આજકાલનો કોઈ સત્સંગ નથી આ, ખુથિયા કે રતનબાનો નિસરનો આજકાલનો સત્સંગ નથી આ, 200 વર્ષ જૂનો સત્સંગ છે આ. પણ સમય આવે એટલે થોડુંક પરિવર્તન આવે અને સમસ્યાઓ પણ હોય, કારણ કે બધી સમાજોમાં અત્યારે સમસ્યા એક છે. કઈ સમસ્યા છે? સ્વામી બહુ ભાર દેતા હતા કે ધર્મ પાળવો જોઈએ, ધર્મ નહીં પાડીએ તો પતન થશે, ધર્મ આપણને પાડશે. ધર્મ કોઈને ગમતો નથી આજે. જૈન મુનિઓ કેટલો ધર્મ આકરો પાડે છે ખબર છે? સ્વામિનારાયણ સંપ્રદાય છે એ ધર્મ પાડે છે, પણ સમય અને સંયોગે જ્યાં જરૂર પડે ને ત્યાં થોડોક પરિવર્તન પણ કરે છે. સમસ્યા ત્યાં આવે છે. માની લો કે તમે બધા સત્સંગી છો, ખુથિયા અને નિસર લગભગ તો ગામ બે ખાલી, ભચાઉ અને નવા ગામ બધા તમે મુંબઈ નીકળી ગયા છો. મુંબઈ સિટી એટલે તો બહુ હાઈટેક સિટી કહેવાય. ત્યાંના છોકરાઓ બધા ભણે અને હવે ત્યાં છોકરાઓને વરાવવાની વાત આવે, લગ્ન કરાવવાની વાત આવે એટલે સમસ્યા ઊભી એ થાય કે ખુથિયામાં અને નિસરમાં જ્યાં સુધી મેળક થઈ જાય તો વાંધો નહીં. બારેથી દીકરીઓ આવે યા તો આપણી દીકરી બારે જાય એટલે સમસ્યા કે ધર્મ ત્યાં રહેશે કે કેમ, અને ત્યાંથી જ આવે એની સમસ્યા એ કે ધર્મ નહીં પાડીએ, તમને પસંદ હોય તો આપણે આવીએ. આ સમસ્યા ત્યારે છે, એનું સમાધાન આ બેઠેલો સમાજ છે એને કરવાનું છે. ધર્મ કોઈ સ્વામિનારાયણનો નથી, ધર્મ સનાતન વૈદિક છે. જો એને સુખી થવું હશે તો હરેક એ ધર્મ પાળવો જોઈશે, નહીં પાડે તો હમણાં ખાલી પૈસાની મોજ છે અને મોત થયા પછી સજાની પણ મોજ લેવાની રહી. એટલે આપ સૌ સત્સંગીઓ બધાએ, દામજીભાઈના બધા પરિવારના સગાસનીઓ પણ ઉપસ્થિત હતો, બહુ આપણે કંઈ પરિચય નથી તમારો, સત્સંગમાં હોય એટલે આપણે જાણીએ, બીજાને બધાને ઓછા જાણીએ, પણ આ પંત છે ને એ સ્વીકારા જેવો ખરો. એટલા માટે કે સમય અને સંયોગો પ્રમાણે આ પંથની અંદર થોડું થોડું પરિવર્તન સ્વીકાર્યું છે. જૈન મુનિઓ જયારે પગે ચાલીને જતા હોય ત્યારે ચોક્કસ અમારા મનમાં એમ થઈ જાય કે અમે સાધુ છે ને એ સાધુ છે, પણ એ પગમાં જોડા નથી પહેરતા, ગાડી મેં નથી બેસતા, પગપાળા ચાલે છે, કિલોમીટર સુધી મહિનાઓ સુધી ફરતા રહે છે, તો એનો ધર્મ છે, પાડે છે, ભલે પાડે, આપણે એને વંદન કરીએ. પણ પરિણામ એ આવે છે કે હરેક જગ્યાએ પહોંચવાનું હોય ને જ્યાં પહોંચી ન વળો ત્યાંનો સમાજ છે એ આડે રસ્તે ફંટાઈ જાય છે. એટલે બીજી વાતો બહુ કરવી નથી, ખૂબ આનંદ આવ્યો. દામજીભાઈનો સંકલ્પ હતો, બધાએ હરિભક્તો બધાએ મુંબઈમાં વસે છે એટલે અમારે તો ખાસ આમંત્રણ આવે એટલે અમારે તો આવવું જ જોઈએ. આખો પરિવાર સત્સંગી રંગે રંગાયેલો છે. નીતિનભાઈ હોય કે ઘનશ્યામભાઈ હોય, મુકેશભાઈ હોય કે પ્રકાશભાઈ હોય, સતત થાણામાં રહે છતાં પણ આખો ખુથિયા અને નિસર પરિવાર બંને જણા સંપીને રે, સત્સંગ કરે,
એના પરિવારના બહેનો છે એને પણ મહારાજનો પરિપક્વ નિશ્ચય, અને કેમ આપણા દીકરા દીકરીઓમાં સત્સંગના સંસ્કારો જળવાઈ રહે, સત્સંગના સંસ્કારો આપણી આ ખુથિયા અને નિશરમાં ગૌણ ન થઈ જાય, આવો ખટકો ખાસ આ પરિવારને છે, આ પરિવારના બહેનોને છે. એટલે પરિવારના બહેનોને બળ મળે સાંખયોગી બહેનો પાસેથી, પરિવારના હરિભક્તોને બળ મળે સંતો પાસેથી. એ પૂજ્ય ભુજ મંદિરના મહંત સ્વામી હરિસ્વરૂપદાસ સ્વામી હોય, વર્તમાન મહંત સ્વામી હોય, કે પછી પૂજ્ય કેશવ પ્રસાદ સ્વામી હોય, કે અત્યારે પોષણ આપતા એવા પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી હોય, બધા જ સંતો સાથે આ પરિવારની આત્મીયતા છે. આત્મીયતા આવી નવી જળવાઈ રહે. અને ગીતાબાની સ્મૃતિમાં તમે જે આ આયોજન કર્યું, એમને પણ મહારાજ પોતાના સમીપનું સુખ આપે, અને આપ સૌ હરિભક્તો સત્સંગમાં જેવા છો એનાથી વિશેષ સત્સંગમાં મજબૂત થાવ. મહારાજે આપેલા નરનાળ દેવ એને પ્રત્યેની આપણી નિષ્ઠા છે એ અડગ રહે. અને જો તમારે માટે ખાસ પૂજ્ય માન સ્વામીએ થાણામાં સત્સંગ ભવન બનાવી આપ્યું છે, એટલે થાણાનો કોઈ પણ નિસર્ગ કે ખુથિયા આપણા સત્સંગ ભવનમાં જયા વિનાનો રહેવો ન જોઈએ. પાર્લામાં રહેતા હોય એને માટે પાર્લામાં વિશ્રાંતિ ભવન બનાવ્યું છે, એમાં ઘણા બધા નિસર્ગ પરિવાર કે ખુથિયા પરિવાર એમાંય છે. લગભગ બધા પરિવારના હરિભક્તો પાર્લામાં બાજુ રહેતા હોય તો પાર્લા મંદિરમાં આવે, રોજ ના આવી શકે તો અઠવાડિયે આવે, અઠવાડિયે ના આવે તો 15 દિવસે આવે, પણ આવે છે, ઢીલા ન થાજો. અને વચલમાં મચે રહેતા હોય જે સેન્ટરમાં, એને માટે ગામદેવી સત્સંગ ભવન છે, વીરજીભાઈનો પરિવાર આખો હોય ત્યાં સત્સંગમાં જોડાયેલો છે. એટલે ભુજ મંદિરના મહંત સ્વામીએ ખાસ કરીને મુંબઈમાં શરૂઆત કરી હોય તો ખુથિયાને નિશર પરિવારને જોઈને સત્સંગ ભવનની શરૂઆત કરી છે, એનો ગૌરવ તમને બધાને હોવો જોઈએ. અને તમારા માધ્યમથી આપણા વાગડના પટેલોને પણ સત્સંગનો યોગ થયો તો એની ગાડી સ્પીડમાં છે હો રમેશભાઈ. હા પછી તમે બધા ખુથિયાને નિશર કહેશો કે અમે પાછળ રહી ગયા છીએ તો એ અધુરાશ આપણી હશે, એટલે ખાસ કદાચ ના આવી શકતા હોય. જો ઘણા બધા દેખાય છે મને કે ઘણા પછી રાહ જોતા હોય કે હજી તો ક્યાં જન્માષ્ટમી આવી, એમ હજી રામનવમી આવે તીધી જાશું, દિવાળી આવે તીધી જાશું, એવું નહીં. રોજ મંદિરમાં જવાનું હોય, રોજ ન દઈ શકીએ, શનિ રવિએ જવાનું હોય, શનિ રવિ ન દઈ શકીએ તો એકાદશી પૂનમે જવાનું હોય, કદાચ ન દઈ શકીએ તો મહિનામાં એક વખત ચોક્કસ મંદિરમાં જઈશું. જો બંને જગ્યાએ સંતો રહે છે, પાર્લામાં સંતો રહે છે, થાણામાં સંતો રહે છે, અને સંતોનો સમાગમ હશે તો આ જીવ બચશે. અને હવે તો સાંખયોગી બહેનો પણ વારાફરતી મુંબઈમાં હંમેશા રહે છે. 3 મહિના સુધી દૂધીના બહેનો હોય, 3 મહિના સુધી આધોઈના બહેનો હોય, અને 3 મહિના સુધી સેલારીના બહેનો હોય. એટલે સાંખયોગી બહેનોનો સમાગમ બહેનોને કરવો જરૂરી છે, અને હરિભક્તોને સંતોનો સમાગમ કરવો જરૂરી છે, તો જ આપણી આ 200 વર્ષ જૂની જે આપણી આ સત્સંગની પરંપરા છે એ જળવાશે. અને મહારાજને પ્રાર્થના કરીએ, સંતોને પ્રાર્થના કરીએ કે રતનબાનો અને આ વાઘાશાનો જે સત્સંગ છે એ જળવાઈ રહે, પરિવારમાં પરસ્પર પ્રેમ સંપ સૌહાર્દ ભાવ જળવાઈ રહે એવું બળ આપણને સૌને આપે એવી પ્રાર્થનાની સાથે મારી વાણીનો વિરામ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. પૂજ્ય શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિય દાસી સ્વામીને એકવાર ફરી તાળી નથી વધાવો, તમારી અંદર કાંઈ કચાશ ન રહી જાય, ભવિષ્યની પેઢી માટે સ્વામી ટકોર કરી ગયા. મહારાજ આ સંપ્રદાયમાં એવા સંતો રાખ્યા છે કે જ્યારે સમય સમયે કંઈક જાગૃતિ લાવી હોય ત્યારે એને બળ પૂરું પાડે છે. સ્વામી સાથે વર્ષો સુધી અમે જોગ મંડળની જ્યારે સેવાઓ શરૂઆત કરી ત્યારથી આજ દિવસ સુધી હજી પણ સ્વામી કાયમને માટે સત્સંગની ચિંતા કરતા હોય, અને સ્વામીને જો શરીર પાતળું ડૂબડું થઈ ગયું તો સત્સંગની ચિંતામાં કરવી છો, પોતા ખાતર નહીં પણ સત્સંગીઓ ક્યાંય પાછા પડવા ન જોઈએ આવી સ્વામીને કાયમ ચિંતા, અને એની કાયમ ચિંતા કરતા હોય છે, અને એના ફળ સ્વરૂપે ઘણું બધું સત્સંગને પોષણ પહેલા મળ્યું છે, આજ મળી રહ્યું છે અને ભવિષ્યમાં મળશે. આવા સંતો આપણા ભુજ મંદિર માટે અને આ સત્સંગ માટે ઘણા બધા ઉપયોગી સંતો છે. ભક્તો આપણી સભામાં આજે ઘણા સંતો આવી ગયા,
આપણે હરિબળદાસ સ્વામી ફરીવાર વધાર્યા, અમારા વિજ્ઞાન સ્વામી આવી ગયા. જો આ વાગડ માટે સ્વામી પોતાનું શરીર ખોઈ નાખ્યું, ગુરુકુળમાં પહેલા બહુ મહેનત કરીને હજી કરે છે તો એને ખૂબ, અને મારા શ્રીપ્રકાશ સ્વામી પણ વર્ષો સુધી રાપર ગુરુકુળમાં રહીને બાળકોને ખૂબ સત્સંગનું પોષણ કર્યું, કથા વાર્તાઓ કરી અનેકને પોષ્યા છે. આવા સંતો વધાર્યા, અમારા મહાપુરુષ સ્વામી વધાર્યા છે, પૂજ્ય મહંત સ્વામીના શિષ્ય. એટલે મહાપુરુષ સ્વામી આવ્યા એટલે આપણી સભામાં મહંત સ્વામી આવી ગયા માની લેવાનો. ડામજી બાપા એમને કે જો મહંત સ્વામી આવ્યા નતા આપણી સભામાં આવી ગયા, એનું પ્રતિનિધિત્વ લઈને સ્વામી આવ્યા છે. તો સ્વામીના આશીર્વાદ આપણે છેલ્લે લેશું, કારણ કે મહંત સ્વામીના આશીર્વાદ છેલ્લે હોય ને. એના પહેલા વિજ્ઞાન સ્વામીને કહું કે સ્વામી તમારું થોડુંક અંતરનો જે કાંઈ હૃદયનો ભાવ હોય ને તમને કહેવો પડશે, કારણ કે વાગડ પ્રત્યે તમને લાગણી ભાવ પ્રેમ આ કે મોડો નતો થયો ને ભા, પાણી પીણો આય બા, પાણી વાળા કઢાવ્યા એકડે વાર પાણી ના આવ્યો, હવારમાં આવ્યો એવા પાણી ના આવ્યો, પી લો પી લો ભાઈ આચો પાણી પાયો એમ કે સ્વામી આવો. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઇષ્ટદેવ સર્વાવતારી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, કચ્છ ભુજ ધામ નિવાસી આપણા સૌના આશરાનું સ્થાન શ્રીજી સ્થાપિત નરનારાયણ દેવ, ભચાઉ નવા ગામમાં વિરાજી ભક્તજનોને દર્શન આપી સુખ આપતા ભગવત સ્વરૂપો, આજે આ ખુથિયા પરિવાર, દામજી કરશન ખુથિયાનો પરિવાર, જો કે વણિકોના નિયમ મુજબ પહેલાં ઘરવાળાનું નામ લખાય છે એટલે કેસરબેનનો પરિવાર, હા, અને પુત્રવધુ ગીતાબેનના નિમિત્તે યોજેલી આ કથા એ સત્સંગી જીવનની કથાના વક્તા દેવસ્વામી, મંડળના મંડળધારી સંત પણ દેવ સ્વામી અને સમગ્ર સંતો અને યજમાન પરિવાર, સાંખ્યયોગી માતાઓ, સર્વે ભક્તજનોને ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. સરસ વાલા ભક્તજનો, નિમિત્ત કોઈ પણ હોય પણ એમાં જ્યારે આયોજન થાય, આયોજનમાં આપણા સંપ્રદાયમાં ખાસ કરીને કથાનું આયોજન, કોઈ પણ પ્રસંગ હોય ત્યારે કથા હોય હોય ને હોય, વાસ્તુ હોય તો એ કથા હોય, કાંઈ ખાત મુહૂર્ત કરવું હોય તો એ કથા હોય, યજ્ઞ કરવો હોય તો એ કથા હોય, કથા સિવાય આપણા સંપ્રદાયના પ્રસંગો થતા નથી. અને એટલા માટે જ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર થોડું કાંઈ પણ છે એ કથા વાર્તાને કારણે છે. અને કથા વાર્તાનું ધ્યાન અહીંયા ખાલી કદાચ બેસી જાય, વારો વધારી જાય કે શોભાળી જાય તો મેળ ના પડે, પણ કથાની અંદરથી આપણે કંઈક આપણા જીવનમાં સુધારો કરી જાય, અધૂરા શ્રેતી હોય પૂર્ણ કરીએ, એક એક પ્રસંગે પ્રસંગે બધી ભૂલો એક હામટી ન સુધરે, પણ પ્રસંગે પ્રસંગે આપણામાં સત્વગુણ વર્તતો હોય અને સભામાં કંઈક એવી સારી વાત આવી અને આપણામાં એ ખોટ હોય તો આપણે વિચારી કે આજથી આપણે એ નથી કરવું, એટલે આપણો સુધારો થયો, એટલે કથામાંથી લાભ જરૂર થાય. અને જો સ્વામી ચિંતાની વાત કરી કે આજના તમારા જુવાન છોકરાઓ અને છોકરીઓ, દીકરા દીકરીઓ, કે જે સત્સંગની અંદર થોડુંક ઓછું થઈ ગયું હોય, હા, બીજી જગ્યાએ આવવા જવાનું વધી ગયું, સત્સંગના પ્રસંગોમાં ઓછું છે, એટલે સત્સંગમાં આવવા જવાનું વધારજો. અમુક પરિવારમાં જો ખૂબ છે, એમાંય થાણામાં હરિભક્તો જે બધા નિસર ખુથિયા પરિવાર રહે છે એને શું છે કે નાના છોકરાઓને પણ જોડે છે અંદર. હવે એ પાછળની પેઢી હવે જોડાય કેમ ખબર નહીં, હમણાંના જોવાની છે એને પાછળનાને પાછા જોડજો. પાર્લામાં અમુક અમુક છે ને, અમુક અમુક હોય દૂર દૂર રહેવા વાળા ઘણા દૂર ને, આ છતાંય સ્વામી કીધું ને કે જો એને કારણે મંદિર એને કારણે થયું છે. શરૂઆત મંદિર શા માટે કર્યું કે ત્યારે કે બીજા તો કોઈ સત્સંગી હતા નહીં, માંગણી કોની હતી, લાલજીભાઈ ભગવાન મેન હતા, માંગણી કોની હતી, તમારી બધાની માંગણી હતી કે ખાલી વિશ્રાંતિ ભવન નહીં પણ અહીંયા સત્સંગ ભવન પણ સાથે થવું જોઈએ, ને તમારી માંગણીથી થયું છે અને તમે લોકો ખૂબ આગળ વધ્યા અને અને પૈસાએ ખર્ચ્યા અને હજી પણ ખર્ચો છો. ઘનશ્યામભાઈ એવા ખર્ચ, પૈસા બહુ ખર્ચે છે, પૈસા ખર્ચો છો તમે અને અને આયોજનો કરો છો, એને લઈને તમારા પૈસાને લઈને સત્સંગે વધે છે, બીજામાં વધે છે, તમારામાં વધવો જોઈએ, સમજાય ને? તો
તમારા પૈસા પુણ્ય તો મળશે, અને પુણ્ય તો ભોગવવાનું હોય ને, ધામમાં જવું હોય તો પછી શું કરવું પડે, ભક્તિમાં પરિણામ કરવું પડે. એટલે પુણ્ય મળશે, સુખી થશો, અત્યંત સુખી થશો, કારણ કે જેમ દાન પુણ્ય કરી સુખી જ થવાના હોય. એમ ધર્મ એક છે અને દાન પુણ્ય એ માણસને આ જન્મમાં સુખી કરે, પછી જન્મ જન્મ સુખી જ કરે, મોક્ષ ન થાય તો. પણ આપણે તો ઠરાવ શું રાખવાનો છે સ્વામીના ભગવાનના ભક્તોને, કે આને આ જન્મે પૂરું કરી લેવું છે. પણ એવો ઠરાવ રાખીને મંડી તો થાય નહીં તો હશે થશે પડ્યું, સમજાને. ધીરે ધીરે બીજે વરે વાગતું ત્રીજે વખતે આવશું. અને અમે નિયમે શ્રીજી મહારાજે કીધું જ છે કે નરકને 84 તો છે નહીં સ્વામી ભગવાનના ભક્તો માટે. એને તો શું છે કે ફરીને ફરી કંઈક જન્મ એવો સારી જગ્યાએ મળે કે પોતે અધૂરું રહ્યું હોય એ આગળ વધીને વરી પૂરું કરે, એવી ઈચ્છા પડી હોય. વાંધો નહીં, ફરી આપણે 9મીના ઉદય માથે લટકવું પડશે ભાઈ, પણ વરી મોટા થવું વાંધો કે ઉપાધિ ઓછી નથી, એના કરતાં ભગવાનની પાસે પહોંચી જવાય એવા દાખલો હમણાંથી કરવા માંડીએ. અને પરિવારમાં સત્સંગ આપીએ, છોકરાઓમાં સત્સંગ આપીએ. બીજું હાવ એક અમે બે ને અમારું એક થઈ ગયું છે, એ થોડુંક આગળ વધાર્યો પરિવાર સંચાર થોડુંક. હા, તમે બધા નક્કી કરી નાખ્યું છે અમે બે ને અમારું એક, એ હાવ સારું નથી હો. હા, નકો તમારો હિન્દુ ધર્મ ઘસાઈ જશે, પછી માથે ચડી જશે બીજા, પછી દુઃખી થઈ જવાશે. થોડોક ટાર્ગેટ રાખજો આગળ તમારે બે. તમે જેમ આ તો ભલામણ છે ભાઈ, નકો એકનું કાંઈ થાય તો બીજું કાંઈક હોય તો કામ આવે, અને વંશ રે એ પણ જરૂરી છે. અને સત્સંગ રહે આપણો, આ બધી સંસ્થાઓ આ ઊભી કરી છે એનું સંચાલન કરવાવાળા કોક તો જોશે ને. એટલા માટે કે સત્સંગ જળવાય, આ લોકમાં સુખી રહેવાય. સુખી રહેવા માટે સંતતિ જરૂરી છે. ખાલી સંપત્તિથી સુખ ના આવે, સંતતિ પણ જરૂરી છે. રૂપિયાનો ઢગલો પડ્યો હશે અંતકાળે, સેવા એ રૂપિયા ઢગલા નહીં કરે, સંતતિ જ કરશે. એટલા માટે એ બધું ધ્યાન રાખીને અને સત્સંગનું પણ હિત વિચારીને આગળ વધજો, અને ભગવાન ભજાય અને શુભ સંસ્કારી જીવન અને ધર્મવાળું જીવન જીવાય એવી બધાએ પ્રયત્ન કરજો. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ, નારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરીએ કે જે છેઠ આજથી 200-150 વર્ષથી જે પરિવારે સત્સંગ જાળવી રાખ્યો છે, ધન્યવાદ છે તમને. પ્રસાદીનો પરિવાર કહેવાય ત્યાં સુધીનો હલ્યો આવે છે એમને, એનો એક કેફ રાખજો. કેફ રાખીને જીવશો તો ઘણું બધું કામ થશે. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બધા ભક્તોને જય શ્રી સ્વામી. શાસ્ત્રીજીએ તમારા વ્યવહારની પણ કેટલીક તમારી સંકુચિત વૃત્તિને વિસ્તાર મળે એને માટે પણ સ્વામીએ બાધી મુઠીએ તમને વાત કરી દીધી. રામજી બાપા, તમારા દીકરા 4, પછી પક્કાના અને બધાને 4-4 હોય તો પરિવાર મોટો થઈ જાય કે નથી જાય એમ સ્વામી એમ કહેતા હતા, એમ બીજું કાંઈ નહીં. સ્વામી સંકેતમાં કહેતા હતા. અને હમણાં તમારે ખબર ને, વાતો બધી સંકેતમાં થાય રહી બધું. હમણાં આજે કોઈ કહેતું હતું કે આવતીકાલે આપણે અયોધ્યામાં બેઠેલા રામચંદ્રજી ભગવાનને કમળના ફૂલથી પૂજા કરવાની એ. આ બધી બધી વાતો સંકેતિક છે કે નથી આ બધી? એટલે હમણાં બધા ખુલ્લી કોઈ વાતો નથી કરતા બધું, નાખે સામેને સીધું કહી દેવું જોઈએ ને 4-4 છોકરા તમારા હોવા જોઈએ, પણ કહેતા નથી જોઈ. એટલે હમણાં સંકેતિક ભાષાનો જમાનો હાલેરો. એક સંતે એવું કીધું કે બટન એવું દબાવજો કે અયોધ્યામાં કેદીક જિંદગીમાં જવા થાય તો રામ સાથે આંખ મિલાવી એ પ્રમાણે બટન દબાવજો. અયોધ્યામાં જવાનું થાય ભૂલે ચૂકે કેદીક તો રામ સામે જોઈ આવ્યો એવી રીતનું બટન કાલ દબાવજો. આ બધી સંકેતિક ભાષાઓ છે બધી આ, અને સમજનારા માણ તો આમાં કેટલું સમજી જાય. હા, બરોબર ને. અને કાલ કમળથી પૂજા કરવાની એમાં તમે સમજી જાઓ કે કાલે રામચંદ્રજી ભગવાનને કમળના ફૂલથી પૂજવાના છે કાલે આપણે, બરોબર ને. એમાં તમારે બધાને સમજાઈ ગયું. આ બધી સંકેતિક ભાષાઓ છે બધી આ, અને સમજો માણને આટલું જ કહેવાય. આમ તો જાજુ કહેવાનો જમાનો નથી, આમાંથી બધું શીખજો. ચાલો મહાપુરુષ સ્વામીને પ્રાર્થના કરીએ. સ્વામી આપ પણ કંઈક એવો સંકેત દઈ જાઓ અને આ બધા પરિવારો છે બધા સુખી છે અને વિશેષ સુખી થાય, ભગવાનમાં પ્રીતિ થાય, લોકમાં હંપી હંચીને રહે, આવા કંઈક તમારા તરફથી પણ સંકેતો મળે. પધારશે ભુજ મંદિરના એક જ્ઞાનનો ખજાનો, આવીને સ્વામી આપણને અદ્ભુત આશીર્વાદ પાઠવશે. પધારશે મહાપુરુષ દાસજી સ્વામી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, વક્તા મહોદય, મંડળધારી સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી, સભા સંચાલક કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી, સમગ્ર બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા હરિભક્તો બધાને મારા જય સ્વામિનારાયણ. દામજીભાઈના પરિવારે
આ કથાનું આયોજન કર્યું. દામજીભાઈના ચાર ચાર દીકરાઓ, જેમ દશરથ રાજાને ત્યાં ચાર દીકરાઓ હતા અને ચારે દીકરાઓ સંપીને રહેતા હતા, એમ આ પરિવાર પણ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એની સમાન સંપીને આ કથાનું આયોજન કર્યું. આજે આપણે સત્સંગી જીવનની હરિગીતા, જે ઘનશ્યામ મહારાજ પોતાના માતાના ચરણની ચંપી કરે છે, હો આવા દીકરાઓને ધન્ય હો. વળી માત પિતા ગુરુ દેવા સુખી થવા કરો તેની સેવા. સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે, જેને સુખી થવું હોય એને આ ચાર જણાની સેવા કરવી. માતા, બીજો નંબર પિતા, ત્રીજો નંબર ગુરુ અને ચોથો પોતાના ઈષ્ટદેવ. આ ચારની સંભાળ જીવન પર્યંત રાખવી, જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહે. વળી માત પિતા ગુરુ દેવા સુખી થવા કરો તેની સેવા. સેવા કરે સોવર સનિત્ય બદલો ન વડે કોઈ રીતે. સો વર્ષ સુધી સેવા કરે તો પણ એનો બદલો વાળી શકે એમ નથી, એમ આ ઘનશ્યામ મહારાજ આપણને શીખવાડે છે કે હું જેમ મારા માતા પિતાની સેવા કરું છું, એમ મારા ભક્તો પણ એ પોતાના માતા પિતાની જીવન પર્યંત સેવા કરે, એની સંભાળ રાખે, એની અનુવૃત્તિમાં રહે. અને ઈ ઘનશ્યામ મહારાજ સેવા કરે છે અને પોતાના માતા ભક્તિને જ્ઞાન થયું કે આ મારા દીકરા છે, સાક્ષાત ભગવાન છે. તો ભગવાનને કઈક હું પૂછું, જન્મ મરણ જીવને થાય તેની નિવૃત્તિ કેરો ઉપાય, પર બ્રહ્મ પુરુષો તમારાય એના શરણે જે જીવ જાય, કરે ભક્તિ મહાત્મ્ય સહિત ત્યારે થાય માયાએ રહિત. ભક્તિ માતા પૂછે છે કે આ જીવને જન્મ ને મરણ, શંકરાચાર્ય એમ કે છે પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ ઈય સંસારે ખલો દુસ્તારે કૃપયા પારે પાહી મોરારે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આ જીવને જન્મ ને મરણ, જન્મે વરી મરી જાય, વરી પાછો જન્મે વરી પાછો મરી જાય. હવે આમાંથી મુકાવવું હોય તો શું કરવાનું? ભગવાનનું શરણો લેવાનું. પર બ્રહ્મ પુરુષો તમારાય એના શરણે જે જીવ જાય, કરે ભક્તિ મહાત્મ્ય સહિત ત્યારે થાય માયાએ રહિત. માયાથી મુકાવવું હોય તો ભગવાનની નવ પ્રકારની ભક્તિ કરવી પડે. ભગવાનની ભક્તિ કરે એ જ માયા થકી મુકાય છે, જન્મ મરણ થકી મુકાય છે. ભક્તિ માતા કે અમને ભક્તિ તો કરવી છે પણ થાતી નથી. કથામાં બેઠા ને રૂપિયાની વાત યાદ આવે કે રૂપિયા દુકાન કેમ હાલતી હશે? દુકાન બંધ તો નહીં થઈ જતી હોય ને, માણસો રૂપિયા ખાઈ તો નહીં જાય ને, બેઠા એ કથામાં. પણ ચિંતવન શેનું થાય છે? રૂપિયાનું ચિંતવન થાય છે. આ માયા છે. સ્વામિનારાયણ ભગવાન કે તમે તો જૂના સત્સંગી છો. મહાપ્રભુજી બોલ્યા એ પડ નવા સત્સંગી વિચારી લેજો, ભૂંડી વાસના વિસારી દેજો. ભૂંડી વાસના ભરી છે મન
એક સ્ત્રી અને બીજું છે ધન, પ્રભુના પદથી પછડાવે, લખ ચોરાશી મારખડાવે. મહારાજ કે તમે જૂના સત્સંગી છો, નવા સત્સંગી મોર નથી જાય. હમણાં પટેલો સત્સંગી મુંબઈમાં ઘણા નવા નવા થાયરા અને દરરોજ મંદિરે આવે એવા ભગત બની જાયરા, અને આપણો સત્સંગ તો 200 વર્ષનો છે, ઓ આજકાલનો નથી. 200 વર્ષનો સત્સંગ અને આપણો ઢીલો ન પડી જાય. મહારાજ કે આ વાસના છે ને ભગવાનના અક્ષરધામમાંથી પણ નીચે પછાડે. એક સ્ત્રી અને બીજું ધન એ આપણા જીવમાં પેસી ન જાય. આપણા જીવમાં તો ભગવાન રહેવા જોઈએ. ભગવાન મુખ્ય અને ભગવાનની આજ્ઞા પડે તો જ આ જન્મ મરણ થકી જીવ છે એ મુકાય છે, એમ ઘનશ્યામ મહારાજે પોતાના માતા ભક્તિને ઉપદેશ આપ્યો છે. એ ભક્તિને ઉપદેશ નથી આપ્યો, આપણને આપ્યો છે. આપણે આ કથા સાંભળી આપણા જીવનમાં ઉતારીએ. એ દામજીભાઈના પરિવારે આ રૂપિયા વાપર્યા. આવી સુંદર સત્સંગી જીવનની કથા સાંભળવાનો આપણને બધાને લાભ મળ્યો. અમને પણ આજે આ પવિત્ર કથા હરિગીતાની કથા એને સાંભળવાનો લાભ મળ્યો. ભગવાનને પ્રાર્થના કરીએ એ આ બધી પરિવારને પોતાના જીવનમાં ભક્તિ આપે અને સત્સંગ દિવસે દિવસે વધતો રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની. અમે જ્યારે ભૂતથી નીકળ્યા ને ત્યારે માનસમી કે ક્યાં જાઓ છો? મેં કે સ્વામી ભચાઉ જઈએ છીએ. માનસમી કે મારા ઘણા ઘણા ભચાઉના ભક્તોને મારાથી પહોંચાય કે ન પહોંચાય, બધેને મારા ઘણા ઘણા જય સ્વામી નારાયણ કહેજો. વાહ, માન સ્વામી ના આશીર્વાદ ને એકવાર તાળી નાથી વધાવીએ. માન સ્વામી આપણા માટે આશીર્વાદ મોકલ્યા, સંત મોકલ્યા, આપણી સભામાં માન સ્વામી હાજર જ છે એવા આપણે ભાવ કરશું. હો જરાક તમને વાત કહી દઉં, કરશન બાપા ગાંગજી ખૂંથિયા એનો આ પરિવાર હો, અને કરશન બાપા અક્ષર નિવાસી ભગવાનના ધામમાં ગયા એના 4 દીકરાઓ. એક તો અમારા અક્ષર નિવાસી ધનજીભાઈ કરશન, એના 2 દીકરા બરોબર ને, હરિલાલ ને પ્રવીણ, બરોબર ને છે અહીંયા હરિલાલ ને પ્રવીણ 2 છે જો, એક બરોબર એ 2 ભાઈ છે. પછી બીજા અક્ષરવ્યાસી આપણા ધનજીભાઈ કરશન, શું ભૂલી ગયો, હે રૂપસિંહભાઈ ને, રૂપસિંહભાઈ કરશન, એના 3 દીકરા, એક કરમસિંહ, બીજા શાંતિલાલ ને ત્રીજા નવીન, 3 છે. એક બાકા વાંધો નહીં, આ તો આપણે શું જરાક યાદ આવે. પછી આ ને ધનજીભાઈ, પછી હંસરાજ બાપા હંસરાજભાઈ કરશન, એના 4 દીકરા જો, એક તો અમારા રમેશભાઈ, બીજા સુરેશભાઈ, રાજુભાઈ અને વિનોદભાઈ, કેટલા આવ્યા, 3 ચારે ચારે જીવે, ઓ 3 બરોબર, હા બરોબર ને. પછી દામજી બાબા ને એના 4 દીકરા, એને તો ઓળખો ને, એક પક્કો ને મૂકો, અમારે સંતો એને પક્કો મૂકો જ કે, એક ગણો બાકી નીતિન એ મામો, સમજા ને, એને બધા મામા કે, એને ઘરવાર મામી કે, શું કે બધા, પણ પરિવાર બધો હંપેલો. સ્વામી કીધું ને મહાપુરુષ સ્વામી કે દશરથના 4 દીકરા હંપીને રહેતા હતા પિતાના વચનમાં, ઓલો કે હું વનમાં જાઉં, ઓલો કે હું રાજ ન લઉં, આને દઉં. આ સંપ રામાયણમાં લખાઈ ગયો, ભાઈ સત્સંગ પ્રગટ છે. આવો ને આવો સંપ આ પરિવારમાં અત્યારે પણ છે ને, ટકી રહે એવા સૌ સંતો આશીર્વાદ આપે છે. આ બધા સંતો આશીર્વાદ આપે છો. અને ડામજી બાપા તમે ધાર્યું નતું એટલા સંતો આવી ગયા ને રોજ. હા નરનાથ સ્વામી ગયા, જગતપાન સ્વામી બેચારા હાલી ના ગયા, એવા બેચાર પણ તોય દોડીને પૂછી આવ્યો. હરિબળદા સ્વામી 2 વાર આવી ગયા. સંતો બધાએ તમારો પ્રેમ જોઈને આવે છો, પૈસા જોઈને નથી આવતા. ઘણા એમ કે અમારા માથે કલંક દોડે કે સાધુ તો રૂપિયા વાળા ના, એવું નથી. રૂપિયા વાળા હોય થોડાક ભાઈ, કેટલાક કામ રૂપિયાથી થાય, હા કેટલાક ભાવથી થાય, તો અમારે ભાવ વાળા ને છે ને રૂપિયા વાળા ને છે, જેવો પ્રસંગ. હા ભાઈ બધેનું થવું પડે, અમે તો બોલે જનરલ એવી રીતે આમ સાધુ હોય તો અમારે કોઈનો પક્ષપાત ન રખાય, અમારે તો સૌની સાથે સમાન દ્રષ્ટિ રાખવી પડે. અમારે તો જે આવે ને હાર પહેરાવવો પડે. અહીંયા તો અમારી પાસે રાહુલભાઈ આવ્યો તો અમે હાર પહેરાવીને, મોદીભાઈ આવ્યો તો હાર પહેરાવી. પછી તમે કહો તમે કેના હો, અમે કેના નથી, અમે ભગવાન નહીં. હા જે ઓડા આવે ને આશ્વાસન દઈ, આ સાધુ એવા છે ભાઈ, એટલે બહુ આનંદ આવે છે. સભા 3 ડી થઈ ગયા, દામજી બાપાના હૃદયમાં હરખ હરખ છે. કેસરબેન ને કેમ મેં પૂછજો તો રાજીએ ને, માં રાજી હોય, 4 દીકરા બહુ ખુશ હોય, પરિવારના બધા સભ્યો, તમે બધા રાજી થાવરા ને કે મામે દુખી થાવરા, કે આ દામજી બાપુ નામ કમાઈ ગયા, એમ નથી થતું ને ગલગલી, અમે ઉપાધિનો પાર નથી દુનિયામાં, સમજ્યા ને, કોક ડે ને કોક લેમાં આપણે હુરે હુરે થઈ જાય, એમ હુરે હુરે ન થાય, જો રાજી થવાનું,
કે આપણી જે આપણો જે આ પ્રસંગ છે બધી સરસ વાતો થઈ. ચાલો થોડા હરિભક્તોને હું અહીંયા બોલાવી લઉં, આવશે અને સંતો પાસેથી સાલ અને પુષ્પની માળા સ્વીકારશે. અમારા પરમ ભક્ત શ્રી ખીમજીભાઈ દેવશ્રી નંદુ પધારશે અને સંતો પાસે આશીર્વાદની પુષ્પમાળા અને સાલ સ્વીકારશે, સંતોના આશીર્વાદ લેશે. અમુક અમુક હરિભક્તો એવા ભાગ્યશાળી હશે કે પહેલી વાર સંતોના હાથે હાર પહેરવા મળતો હશે, કદાચ મે બી ઘણા હરિભક્તો એવા હશે કે સંતોનો સ્પર્શ થયેલી એક સાલ કે ફૂલની માળા મળતી હશે. ભાઈ તમારું આટલામાં કલ્યાણ થઈ જશો એવો ચમત્કાર છે આ સાધુનો. આ સાધુના હાથ એવા ચમત્કારી છે કે આ સંતો જે હાલને હારને કે સાલને સ્પર્શ કરે ને એમાં ભગવાનનો વાસ થઈ જાય. આવી આ પુષ્પની માળાઓ ચમત્કારી છે અને નોર્મલ ન માનજો. અમારા વનરાજસિંહ જાડેજા બાપુ ગડાવ્યા આચો એ ઘનશ્યામ ભાઈ કા ભાઈજા ભાઈ બંધાય સમજો ને, આવી ફ્રેન્ડશીપ હોય કંઈક જૂની. હા બાપુ તમારા ભાગ્ય ખોલ્યા, ઓહ આવા મોટા સંતે તમને હાર પહેરાવ્યો, આવા મોટા સંતે તમને ફૂલની માળા અને સાલ દીધી, ખૂબ ખૂબ ધન્યવાદ. મનસુખભાઈ ગોકલ છાડવા પધારશે ને એ પણ સંતો પાસેથી આશીર્વાદ લેશે. મનસુખભાઈ આવો. હરકચંદ વીરજી નંદુ પધારશે. હરકચંદ ભાઈ પધારો. તમે પણ આ બધા હરિભક્તો મારા માટે તો નવા ફેસ છે પણ ભાગ્યશાળી છે. વારે વારે આપણે મળીએ એવું કંઈક કરજો. હવે આ સાધુને ગોત્યા રાખવાના જ્યાં હોય તો ભાઈ પીછો કરવાનો. ઘનશ્યામભાઈ એક વખત બોલાવી લીધા ને પછી છડી ના દેજા, આને પકડી રાખજે એને કે મળી ગયા. ઓડાસી પાર્લા હાચું થાણે હાચું તારી ઘેની જાચે જા. એવર આ જો પ્રસંગ હતો બોલાય ગણા ને એ પ્રસંગ શોભાઈ દેનો, હેત્રો ના કપે પાકે. લાઈફ ટાઈમ આ બધાને સત્સંગનો યોગ મળ્યો કર્યા રાખવાનો, ફોન કરવાનો, હાલો હાલો સાધુ આવ્યા અહીં એવર બોલાવી લેવાના, બિચારાનું કામ થાય. વિપુલભાઈ મોનજી ખુથિયા પધારશે. વિપુલભાઈ આવો, તમે પણ પુષ્પની માળા સંતો પાસેથી સ્વીકારો. આ વિપુલની બહુ સેવા. પરમન સ્વામી આ તો છોરા આપણા ઘરના ખોડે ભાઈને તમારે નાના હતા ત્યાંથી રમ્યા છે. નારણભાઈ પોપટ ખુથિયા પધારશે, એ પણ સંતો પાસેથી આશીર્વાદ લેશે. જગદીશભાઈ મિસ્ત્રી મંદિરમાં ખડે પગે સેવા કરનારો આ વીર બચ્ચો છો, ક્યાં ક્યાં જગદીશભાઈ? જગદીશભાઈ આવશે અને ખૂબ સારી સેવા કરે છે અને બધાએ સેવાભાવી ભક્તોને ભગવાન રાજી થઈને અંતે તો અક્ષરધામ આપવાના પણ અત્યારે સંતો આશીર્વાદ આપે છે. મનસુખભાઈ કચ્છ મિત્ર પત્રકાર પધારશે મનસુખભાઈ, અને એ પણ સંતોને પુષ્પની માળા સંતોને હાથે પુષ્પની માળા પહેરશે. મનસુખભાઈ તમને તો બધા ઓળખ્યો, તમે તો સ્વામિનારાયણ ભગત છો. સ્વામિનારાયણનું છાપામાં છાપવું હોય તમારું કામ, આ છાપજો. અમે કહેતા નથી પણ કામ તમારું હોય. તમને ખબર કે હમણાં બીજું તમારે ઘણું છાપવાનું પડ્યું હે, જગ્યાએ ક્યાં ક્યાંક ખૂણો ખાલી મળી જાય તો જોજો. વીરભણ હરખા પટેલ, વીરભણભાઈ આવશે, એ પણ સંતોની પાસે આવીને આશીર્વાદ લેશે. મઘા રામજી પટેલ, બધા સલારીથી ભક્તો આવ્યા છે બે, ખૂબ ખૂબ ધન્યવાદ. આજે જ પાટોત્સવ હતો લગભગ સલારીનો, ભૂલતો નહોતો અને સંતો હતા અને ધામધૂમથી ઉજવાણો. રોનક રમેશ છાડવા પધારશે રોનકભાઈ, એ પણ સંતો પાસે આશીર્વાદ લેશે. વેલજીભાઈ કરશન નિશર પધારશે વેલજીભાઈ, એ પણ સંતો પાસે આશીર્વાદ લેશે. આવો હંસરાજ હેમરાજ ડેઢિયા પધારશે હંસરાજભાઈ. કિશનભાઈ સોનીના પિતાશ્રી આવ્યા છે, એ પણ સંતો પાસેથી આશીર્વાદની પુષ્પ માળા પહેરવા માટે આવી જાય. આવી જાઓ, જે હરિભક્તોને બોલાવ્યા એ પુષ્પની માળાઓ પહેરી સાલ સ્વીકારી. હા આ ભક્તોની આગતા સ્વાગતા પૂર્ણ થાય એટલે બે હરિભક્તોને બીજાને બોલાવીશ, એમને માત્ર પુષ્પની માળા પહેરાવશું. દિલીપ મોહનજી ખુથિયા, દિલીપભાઈ તમે આવો અને તમને પણ સંતો આશીર્વાદની પુષ્પમાળા પહેરાવશે. દિલીપ વીરભણ પટેલ આવશે અને સંતો એને પણ પુષ્પની માળા પહેરાવશે. ઠીક, આ દિલીપભાઈ આવ્યા છે, આવો. પવઈ ભાઈ રાત જો પ્રોગ્રામ આવ્યા છો, કેટલા વાગ્યા ચિંતા? આઠ, સાડા આઠ, નવ, સાડા આઠ નો ટાઈમ રાખી જમીને જરાક પરવારી પાછા આવજો. અમારા સંતો તમારી ચર્ચા કરતા હતા બપોરે, કહી દઉં. ઠાકોર જમાડતા હતા ને સંતો વાતો કરતા હતા કે એ કે આ વણિકોની કેવી શ્રદ્ધા, ગમે એટલા વાગી જાય બાર સવા બાર થાય તો ઉઠે એકે જણોની બધા રે. મેં કીધું આજ એની વિશેષતા છે કે સંતો બેઠા હોય તો આપણે અહીંયા સભામાં હાજરી હોવી જોઈએ. તમે તપ કરો છો એ તમારી તપશ્ચર્યાનું ફળ ભગવાન તમને જરૂર આપશે. આ તપશ્ચર્યા છે.
ચાંપસી ભાઈ કેશવજી ગાલા પણ સંતોના આશીર્વાદ લઈ જાય. ચાંપસી ભાઈ આવો અને સંતોના આશીર્વાદ લ્યો. બસ બાકીની જે કંઈ વાતો છે કાલેના સત્રમાં આપણે બધી કહેશું. ખૂબ તમે ટાઈમ આપ્યો, કેટલા વાગી ગયા ખબર? હવે તો હદ થઈ. લાલજીભાઈ તમે ઘેઢા થઈ ગયા તો થાકતા નથી, તમારી શ્રદ્ધાને ધન્ય છો. આ બધા ઘેઢા માણસો હોય તો આમ થાકી પડે એમ થાય, ભાગી જાય. અમે થાકી પણ તમે નથી થાકતા. કયો વિટામિન લેવો છો ખબર નથી. વાડે વાહ. શ્રીપતિમ શ્રીધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ સામદમ હરિ સ્વામી નારાયણ. ચાલો આરતીમાં ડૂબા થઈ જાઓ.